અધ્યાય બે, સાંખ્ય યોગ. સંજયે કહ્યું, અશ્રુપૂર્ણ આંખોના કારણે જેમના નેત્રોની દ્રષ્ટિ અવરોધાઈ રહી છે અને જે કરુણા અને શોકગ્રસ્ત બનેલા છે તેવા અર્જુનને ભગવાન મધુસૂદને કહ્યું, હે અર્જુન, આવા કુઅવસરે તારામાં આવી કાયરતા ક્યાંથી પ્રગટી? આવી દુર્બળતાનું શ્રેષ્ઠ પુરુષોએ સેવન કરતા નથી, વળી તે સ્વર્ગ આપનારી નથી અને યશ પણ આપનારી નથી. હે પૃથાનંદન અર્જુન, આવી નપુંસકતા ગ્રહણ ન કર, કારણ કે તે મારા માટે યોગ્ય નથી. હે પરમતપ, હૃદયની આ દુર્બળતાનો ત્યાગ કરીને યુદ્ધ માટે તૈયાર થા. અર્જુને કહ્યું, હે મધુસૂદન, હું રણભૂમિમાં ભીષ્મ અને દ્રોણ સામે બાણ યુદ્ધ શા માટે કરું? કારણ કે હે હરિસૂદન, એ બંને પૂજનને યોગ્ય છે. ગુરુઓને મારીને લોહીથી ખરડાયેલ ધનની પ્રધાનતાવાળા ભોગો જ ભોગવવા તે કરતાં મહાન ગુરુજીને ન મારીના લોકમાં ભિક્ષા માગવી વધારે સારું છે. વળી અમને એ પણ ખબર નથી કે અમારે યુદ્ધ કરવું કે ન કરવું અને બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે. વળી અમે તેઓને જીતીશું કે તેઓ અમને જીતશે, પણ જેમને હણીને અમને જીવા નથી માગતા તે જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ સામે છે. કાયરતાપૂર્ણ દોસ્તી તિરસ્કૃત સ્વભાવવાળો અને ધર્મમાં મોહ પામેલા અંતઃકરણવાળો હું આપને પૂછું છું કે જે મારા માટે સાચે જ કલ્યાણકારી હોય તે કહો. હું આપનો શિષ્ય છું, આપની શરણમાં આવેલા મને આપ માર્ગ બતાવો. આ પૃથ્વી પર ધન ધાન્ય અને સમૃદ્ધિથી ભરપૂર રાજ્ય અને દેવોનું આધિપત્ય મળે તો ઇન્દ્રિયોને શોષનારો મારો આ શોખ ટળે એવું મને લાગતું નથી. સંજય બોલ્યા, હે શત્રુપાતન ધૃતરાષ્ટ્ર, આમ કહીને નિંદ્રા જીતનારો અર્જુન અંતર્યામી ગોવિંદને હું યુદ્ધ નહીં કરું એવું સ્પષ્ટપણે કહીને ચૂપ થઈ ગયા. હે ધૃતરાષ્ટ્ર, સેનાઓના મધ્યભાગે શોતગ્રસ્ત અર્જુન સામે હસતા હસતા ભગવાન ઋષિકેશ કહેવા માંડ્યા, તે ન કરવા જેવો શો કર્યો છે અને પાંડિતાએ ભર્યા વચનો કહી રહ્યો છે, પણ જેમના પ્રાણ ચાલ્યા ગયા છે જેમના માટે તેમજ જેમના પ્રાણ નીકળ્યા જ નથી તેમના માટે પંડિતો શોક કરતા જ નથી. કોઈ કાળે હું નહોતો આવો, તું પણ નહોતો તથા રાજાઓ પણ નહોતા એવું નથી, પણ અને ભવિષ્યમાં હું તું અને રાજા અર્થાત આપણે સર્વે નહીં હોઈએ એવું પણ નથી. દેહધારીઓનું આ માનેશ્વરી જેમ બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે તેમ તેને બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. ધીરજવાન તેમાં મોહ પામતો નથી. હે કુંતી નંદન, ઇન્દ્રિયોના વિષય તો અનુકૂળતા કે પ્રતિકૂળતા મુજબ સુખ દુઃખ આપનારા છે તેમજ આવાગમન કરનારા છે, તે અનિત્ય છે. હે અર્જુન, તેમને તું સહન કર, કારણ કે સુખ દુઃખમાં સમાન ભાવ રાખનારા બુદ્ધિમાન મનુષ્યને આ વિષયો વ્યાકુળ કરી શકતા નથી અને તે જ અમર બનવા માટે સમર્થ બની જાય છે. અસતનો ભાવ વિદ્યમાન નથી અને સતનો અભાવ પણ વિદ્યમાન નથી. તત્વવેતા મહાપુરુષોએ બંનેના તત્વનો અનુભવ કર્યો છે. અવિનાશી તો તું તેને જાણ કે જેથી એ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક છે. એ અવિનાશીનો વિનાશ કરી શકવા કોઈ સમર્થ નથી. અવિનાશી ન ઓળખનારાના અને નિત્ય રહેનારા આત્માનો આ દેહ નાશવંત કહેવાયો છે. તેથી હે અર્જુન, તો યુદ્ધ કર. જે મનુષ્ય આ અવિનાશીને મારનારો માને છે અને જે એને મરેલો માને છે તે બંને એને જાણતા નથી, કારણ કે તે મારતોય નથી ને મરાતોય નથી. આ આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતો પણ નથી, તેમજ તે સ્વયં સિદ્ધ નિર્વિકાર છે. આત્મા જન્મરહિત નિત્ય નિરંતર રહેનારો શાશ્વત અને અનાદિ છે. શરીરનું મૃત્યુ થવા છતાંય તે મરાતો નથી. હે પૃથાનંદન, જે મનુષ્ય આ શરીરને અવિનાશી નિત્ય જન્મરહિત અને અવયવ્ય જાણે છે તે કઈ રીતે કોને મારે અને કોને મરાવે. મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યાગી નવા કપડાં ધારણ કરે છે તેમ આત્મા જૂનો દેહ છોડી નવો શરીર ધારણ કરે છે. શસ્ત્રો એ આત્માને છેદી શકતા નથી, અગ્નિ એને બાળી શકતો નથી અને જળ એને ભીંજી શકતું નથી, તેમજ વાયુ તેને સૂકવી શકતું નથી. આત્મા છેદી શકતો નથી, બાળી શકતો નથી, ભીંજી શકતો નથી, તેમજ સૂકવી શકતો નથી, કારણ કે આ આત્મા નિત્ય અને પરિપૂર્ણ અચળ સ્થિર સ્વભાવી અને અનાદિ છે. આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, વળી તે ચિંતનનો વિષય પણ નથી, તે નિર્વિકાર કહેવાય છે. તેને આવો જાણ્યા પછી શોક ન કરવો જોઈએ. હે મહાબાહો, તું જો આ આત્માને નિત્ય જન્મનારો કે નિત્ય મારનારો માને તોય તારે શોક ન કરવો જોઈએ. જે જન્મે છે તે મૃત્યુ પામે છે અને મરનારનો જન્મ અવશ્ય થશે, પણ આ જન્મ મરણરૂપી પરિવર્તન નિરાકરણ થઈ શકે તેમ નથી. તેથી તેનો શોક તારે ન કરવો જોઈએ. હે ભારત, બધા જ પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને
મૃત્યુ પછી અપ્રગટ થાય છે, ફક્ત વચ્ચેના ગાળામાં જ પ્રગટ દેખાય છે, તેથી શોક કરવાની તો વાત જ છે. કોઈ આત્માને અજાયબીની જેમ અનુભવે છે, બીજો કોઈ અજાયબીની જેમ તેનું વર્ણન કરે છે, તથા અન્ય કોઈ એને અજાયબીની જેમ સાંભળે છે અને એ સાંભળીને પણ કોઈ એને જાણી શકતું નથી. હે ભારત, સર્વેના દેહમાં આ આત્મા કાયમ અવધ્ય છે, માટે બધા જ પ્રાણીઓ માટે અર્થાત કોઈ પણ પ્રાણી માટે તારે શોક ન કરવો જોઈએ. પોતાના ક્ષત્રિય ધર્મને સમજીને પણ તારે કર્તવ્ય કર્મમાં વિચલિત ન થવું જોઈએ, કારણ કે ક્ષત્રિયો માટે ધર્મયુદ્ધથી ચડિયાતું કોઈ પણ કલ્યાણકારી કર્મ નથી. આપમેળે આવેલું યુદ્ધ સ્વર્ગનો ઉઘાડો દરવાજો છે. હે પૃથાનંદન, જે ક્ષત્રિયોને આવું યુદ્ધ પ્રાપ્ત થાય છે તેઓ ઘણા સુખી અને ભાગ્યશાળી ગણાય છે. હવે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું પોતાના ધર્મ અને યશનો ત્યાગ કરીને પાપને પ્રાપ્ત થઈશ. સર્વે પ્રાણી પણ સદાય રહેનારા તારા અપયશનું ગાન કરશે, અર્થાત તારી નિંદા કરશે. આ અપયશ સન્માની મનુષ્ય માટે મૃત્યુ કરતાં વધારે દુઃખદાયી બને છે. મહારથીઓ તને ભય પામીને યુદ્ધમાંથી ખસી ગયેલો માનશે. જેમની નજરોમાં તું બહુમાન પામ્યો છે તેમની નજરોમાં તું ઉતરી જઈને લઘુતાને પામીશ. તારા શત્રુઓ દ્વારા સામર્થ્યની નિંદા કરશે અને ન કહેવાના વચનો કહે છે. આથી વધારે દુઃખની અન્ય વાત જ છે. જો તું યુદ્ધમાં ખપી જઈશ તો તને સ્વર્ગ મળશે અને યુદ્ધમાં જીતી જઈશ તો તને પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે હે કુંતી નંદન, યુદ્ધનો નિશ્ચય કરીને ઊભો થઈ જા. જય પરાજય, નફો નુકસાન, સુખ દુઃખને સમાન ભાવે રાખી યુદ્ધમાં જોતરાઈ જા. આ પ્રકારે યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે. હે પાર્થ, આ સંબુદ્ધિ તારા માટે સાંખ્ય યોગમાં કહી છે, હવે તું તેને કર્મયોગમાં સાંભળ. સંબુદ્ધિથી યુક્ત થયેલ તું કર્મ બંધનો ત્યાગ કરીશ. મનુષ્યલોકમાં સંબુદ્ધિ રૂપ ધર્મના આરંભનો નાશ નથી થતો તથા તેનું વિપરીત ફળ પણ નથી. આનું થોડુંક આચરણ જન્મ મરણના મહાભયથી મનુષ્યનું રક્ષણ કરે છે. હે ગુરુનંદન, સંબુદ્ધિની પ્રાપ્તિના એક નિશ્ચય વિશેનું જ્ઞાન એક જ હોય છે. જેનામાં એક નિશ્ચય નથી એવા મનુષ્યોની બુદ્ધિ અનંત અને અનેક શાખાઓ વાળી હોય છે. હે પૃથાનંદન, જો કામનાઓમાં તન્મય છે અને સ્વર્ગને શ્રેષ્ઠ માનીને વેદોમાં કહેલા સકામ કર્મોમાં આસક્ત રહીને આના કરતાં કંઈ શ્રેષ્ઠ નથી એમ કહે છે તેઓ અવિવેકી છે. આવા અજ્ઞાની જન્મરૂપી કર્મરૂપ કર્મફળ આપનાર અને ભોગ તેમજ ઐશ્વર્ય પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક ક્રિયાઓનું વર્ણન કરનારી મિથ્યા મીઠી વાણી કહ્યા કરે છે. એ વાણીથી જેનું ચિત્ત મોહ પામીને ભોગોમાં અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત થઈ જાય છે તેવા માનવોની પરમાત્મામાં એક નિશ્ચયવાળી બુદ્ધિ રહેતી નથી, અર્થાત પરમાત્મામાં સ્થિર થઈ શકતી નથી. હે અર્જુન, ઉપર જણાવ્યા અનુસાર વેદો ત્રણેય ગુણોના કાર્યરૂપ સર્વે ભોગ અને તેમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે, તો તેમાંથી આસક્તિ રહિત થઈ હર્ષ શોક વગેરે દ્વંદ્વોમાંથી મુક્ત થા અને તથા યોગક્ષેમનો વિચાર પણ ન કરી જીતેન્દ્રિય થા. સર્વત્ર ભરપૂર જળાશય મળી જાય ત્યારે નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું પણ ઘણા સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન કરે છે. હે અર્જુન, કર્મ કર્તવ્યમાં તારો અધિકાર, ફળમાં તારો અધિકાર ક્યારેય નથી, તેથી તું કર્મ ફળના હેતુવાળો ન બન, તેમજ કર્મ ન કરવામાં તને આસક્તિ ન થાય. હે ધનંજય, તું આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અસિદ્ધિમાં ક્ષમતા રાખીને યોગમાં સ્થિત થઈને કર્મો કર. સમત્વ એ યોગનો એક પ્રકાર છે. સમત્વની સરખામણીએ સકામ કરવા અત્યંત તુચ્છ છે. માટે હે ધનંજય, તું સમત્વનો આશ્રય કર, કારણ કે ફળની આકાંક્ષાવાળા અત્યંત પામર છે. સમત્વયુક્ત મનુષ્ય પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરે છે, માટે તું સમત્વમાં તત્પર રહે, કારણ કે કર્મોમાં આ યોગ જ કુશળ છે. ક્ષમતાવાન બુદ્ધિશાળી સાધક કર્મના ફળનો ત્યાગ કરી જન્મ મૃત્યુરૂપ બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને નિર્વિકાર પરમપદને પામી જાય છે. તારી બુદ્ધિ મોહરૂપી કડગનો પાર પામી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવામાં આવનાર ભોગોમાંથી વેરાગી પામીશ. કણગ એટલે પગ મુક્તા જ કડી જવાય, અર્થાત અંદર ગરકાવ થઈ જાય એવી ભૂમિ. શાસ્ત્રોમાંના અનેક સિદ્ધાંતોમાં મતભેદ સાંભળીને વિચલિત બનેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને પરમાત્મા સ્થિર થશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈશ, અર્થાત ક્ષમતારૂપી સમાધિમાં સ્થિત થઈશ. અર્જુને કહ્યું, હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો ક્યાં છે? વળી સ્થિર બુદ્ધિવાળો
મનુષ્ય કઈ રીતે બેસે છે, કઈ રીતે ચાલે છે, અર્થાત તેનો વ્યવહાર કઈ રીતનો હોય છે. શ્રી ભગવાન બોલ્યા, હે પૃથાનંદન, મનુષ્ય જ્યારે મનની કામનાઓને સંપૂર્ણપણે ત્યજી દે છે અને અને સ્વયં પોતાનામાં સંતોષ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે. તેને ગમે તેટલા દુઃખ હોય તો પણ તેના મનમાં ઉદ્વેગ થતો નથી, ગમે તેટલા સુખ પ્રાપ્ત હોય તો એ હરખાતો નથી, તથા જેના રોગ રાગ ભય અને ક્રોધ નાશ પામી ગયા છે તે જ મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો બને છે, અર્થાત સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. સર્વત્ર આસક્તિ રહિત બનેલ તે મનુષ્ય શુભ અને અશુભને પામીને ન તો પ્રસન્ન થાય છે ન તો દુઃખી થાય છે, કારણ કે તેની બુદ્ધિ સ્થિર બની ગઈ છે. જેમ કાદબો પોતાના અંગને બધી બાજુથી સંકેળી લે છે, તેમ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને સંકેળી લે છે અને ત્યારે જ તેની બુદ્ધિ સ્થિર બને છે. ઇન્દ્રિયોના વિષયોમાંથી છૂટનારો માનવી વિષયો તો ત્યાગે જ છે, પણ તેનો વિષયોમાંથી રસ નિવૃત્ત થતો નથી. પરમાત્માનો અનુભવ કે પરમાત્માના દર્શનથી તે સ્થિત પ્રજ્ઞનો તે વાસનામાંથી પણ રસ નિવૃત્ત થઈ જાય છે, અર્થાત તેની બુદ્ધિ આ સંસારમાં ભ્રષ્ટ થતી નથી. હે કુંતી નંદન, ઇન્દ્રિયોના વિષય સામે આવતા જ વિદ્વાન પુરુષને પણ ભોગવેલા ભોગોના સંસ્કારોના કારણે મન અને બુદ્ધિને વાસના બળજબરીથી પોતાની બાજુ આકર્ષિત કરે છે. કર્મયોગી સમસ્ત ઇન્દ્રિયોને વશ કરી મારામાં મન જોડે, જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વિષયોનું ચિંતન કરનારા મનુષ્ય વિષયાસક્ત બને છે અને આસક્તિથી જ વાસના ઉત્પન્ન થાય છે, જે ન સંતોષાતા ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સંમોહન થાય, અર્થાત મૂઢ બનીને સ્મૃતિ ભ્રષ્ટ થઈ જવાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થતાં જ બુદ્ધિ વિવેકી નાશ પામે છે. બુદ્ધિ વિવેકનો નાશ થતાં જ મનુષ્ય પતન થાય છે. પરંતુ મનને વશમાં રાખનાર કર્મયોગી સાધક રાગ દ્વેષથી મુક્ત રહી પોતાના વશમાં રાખેલ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરીને પણ અંતઃકરણમાં નિર્મળતાને પ્રાપ્ત કરે છે. નિર્મતાને કારણે સાધકના સમસ્ત દુઃખ નાશ પામે છે. આવા શુદ્ધ ચિત્તવાળા સાધકની બુદ્ધિ નિસંદેહ શીઘ્ર પરમાત્માને સ્થિર થઈ જાય છે. જેનું મન અને ઇન્દ્રિયો સંયમિત નથી તેવા મનુષ્યની બુદ્ધિ સ્થિર થતી નથી. આવા અસ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં નિષ્કામ ભાવ અર્થાત કર્તવ્યપરાયણતાનો અભાવ હોય છે. નિષ્કામ ભાવના અભાવે તેમના મનને શાંતિ મળતી નથી. જેનું ચિત્ત સ્થિર અસ્થિર હોય તેવા મનુષ્યને સુખ ક્યાંથી મળે? પોતપોતાના વિષયમાં ભટકતી ઇન્દ્રિયોમાં જે મનને પોતાનો અનુગામી બનાવે છે તે જળમાં વાયુ નૌકાને ખેંચી જાય તેમ તેની બુદ્ધિનું હરણ કરી જાય છે. માટે હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયો તેના વિષયો સાથે સર્વ રીતે વશમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય સ્થિર થયેલ છે. સમસ્ત પ્રાણીઓના માટે જે રાત્રિ છે અર્થાત પરમાત્માથી જેઓ વિમુખ છે તેના સંયમી મનુષ્યો જાગી જાય છે અને તે પ્રાણીઓ જાગેલા છે. ભોગ તથા સંગ્રહમાં મગ્ન છે તેઓ તત્વ જાણનાર મુનિની દ્રષ્ટિમાં રાત્રિ સમાન છે. જેમ સંઘળી નદીઓનું જળ ચારેય કોરથી પરિપૂર્ણ સમુદ્રમાં ભળે છે છતાંય સમુદ્ર પોતાની મર્યાદામાં અચળ રહે છે, તેમ સંયમી પુરુષને ભોગ પદાર્થો વિકાર ઉત્પન્ન કર્યા વિના આપોઆપ પ્રાપ્ત થાય છે. તે જ મનુષ્ય પરમ શાંતિ પામે છે. ભોગોની કામનાવાળો પરમ શાંતિને પામતો નથી. જે મનુષ્ય સમસ્ત કામનાઓ ત્યાગીને નિષ્પૃહ ભાવે મમતાયુક્ત બનીને અહંકાર ત્યજીને વર્તે છે તે જ શાંતિને પામે છે. હે પૃથાનંદ, એ જ બ્રાહ્મી સ્થિતિ છે. આ સ્થિતિને પામી ગયા બાદ તે ક્યારે મોહ પામતો નથી. જો અંતકાળે પણ આવી સ્થિતિ થઈ જાય તો નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને અર્થાત અંતકાળે મોક્ષરૂપી બ્રહ્મપદને પામી જવાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં સાખ્યયોગ નામનો બીજો અધ્યાય અંતરે પૂરો થયો. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય.